કોઈ પણ વ્યક્તિને લોન લેવી હોય ને ત્યારે ચેક કરે કે એમને કેટલી લોન મળી શકે છે કે પછી એમને કેટલી લોનની રિક્વાયરમેન્ટ છે. હું ઊંધું કરું, હું લોન લેતા પહેલા મારો સિબિલ સ્કોર ચેક કરતો હોઉં છું. કેમ? કારણ કે કોઈ પણ જગ્યાએ લોન લેવા જઈએ ને તો આપણા સિબિલ સ્કોર નક્કી કરે છે કે આપણને કેટલો વ્યાજ દરે એ લોન મળશે. આ SBI વેબસાઇટનો સ્ક્રીનશોટ છે જેમાં અલગ અલગ સિબિલ સ્કોરનો વ્યાજ દર અલગ અલગ છે. અને એટલે જ લોન લેતા પહેલા જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે સિબિલ સ્કોર વધારીને વ્યાજ દર ઘટાડીને આપણે એટલા પૈસા બચાવી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. આપણે શું ચેક કરવાનું છે કે આપણું ક્રેડિટ યુટિલાઇઝેશન કેટલું છે. ક્રેડિટ યુટિલાઇઝેશન એટલે આપણને જેટલું ક્રેડિટ મળી શકે છે ક્રેડિટ કાર્ડના માધ્યમથી કે બીજી કોઈ બી રીતે, એમાંથી આપણે ઓલરેડી કેટલું યુટિલાઇઝ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે આપણા ક્રેડિટ કાર્ડની લિમિટ જો 10,000 રૂપિયા છે અને દર મહિને આપણે 10,000 રૂપિયાની લિમિટ જો યુટિલાઇઝ કરી દઈએ છે તો આપણો ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો 100% હશે કે જેટલું આપણને ક્રેડિટ મળે છે એ બધું આપણે વાપરી લઈએ છીએ. એનાથી બેંક્સને લાગે કે ભાઈ આ વ્યક્તિ આર્થિક રીતે સ્ટ્રોંગ નથી. એટલે હંમેશા એક ફોર્મ્યુલા છે કે ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો 30%થી વધારે ના હોવો જોઈએ. એનો મતલબ છે કે જો આપણને 10,000 રૂપિયાનું ક્રેડિટ મળે છે તો 3,000થી વધારે આપણે એ ક્રેડિટને યુટિલાઇઝ નહીં કરવાનું, તો સિબિલ સ્કોર વધશે. બીજું, અગર ક્રેડિટ લિમિટ વધારી શકતા હોઈએ તો વધારવાની. આપણા ક્રેડિટ કાર્ડમાં આપણને જેટલી ક્રેડિટ લિમિટ મળે છે એમાં રેગ્યુલરલી બેંક્સમાં ઓફર આવતી હોય છે કે તમારી ક્રેડિટ લિમિટ વધારવી હોય તો વધશે. ત્યારે ક્યારે ના નહીં પાડવાની, હા પાડવાની. આપણી ક્રેડિટ લિમિટ વધારે હશે તો ઓટોમેટિકલી આપણા જેટલા ખર્ચા છે એ લિમિટની સામે ખર્ચા તો એટલા ને એટલા રહેવાના છે, એટલે ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો ઘટશે અને એનાથી આપણો સિબિલ સ્કોર વધી જશે. ત્રીજું, ટાઈમસર પેમેન્ટ કરવાના. આ તો આપણા સૌને ખબર જ છે કે યાર ક્યાંય પણ લોન ચાલે છે, EMI ચાલે છે કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ છે એ ટાઈમસર કરવાનું. પણ માની લો કે આપણે કોઈ લોન લેવાની છે 4-6 મહિના પછી, તો ક્રેડિટ કાર્ડની ડ્યુ ડેટ પડે છે ને એના 1-2 દિવસ પહેલા પેમેન્ટ કરવાનું ચાલુ કરી દો, જોજો સિબિલ સ્કોરમાં અસર તમને દેખાશે. ચોથું, આપણે જો લોન જોઈએ છે ને તો એક જ સાથે અલગ અલગ જગ્યાએથી ક્રેડિટની ઇન્ક્વાયરી નહીં કરવાની. અગર અલગ અલગ જગ્યાએથી આપણે લોનની ડિમાન્ડ કરી છે તો આપણે ક્રેડિટ હંગરી દેખાઈશું, આપણને લોનની જરૂરત છે ડેસ્પરેટલી એવું દેખાઈશું. અને એટલે જ લોનની ઇન્ક્વાયરી ક્યાંયથી કરીએ છે તો એક ઇન્ક્વાયરી કરવાની, પછી આપણે થોડા સમય પછી બીજી ઇન્ક્વાયરી કરવાની, તો સિબિલ સ્કોરને અસર નહીં થાય. પાંચમું, આપણે જેટલી લોન લઈએ છીએ ને ડાયવર્સિફાય કરવાની, અલગ અલગ પ્રકારની લોન લેવાની. એનાથી શું થશે કે આપણું ક્રેડિટ મિક્સ સુધરશે અને આપણા સિબિલ સ્કોરમાં દેખાશે કે આપણે અલગ અલગ પ્રકારની નાની નાની લોન લઈએ છે, ના કે એક જ પ્રકારની બહુ મોટી લોન લઈએ છે, જેનાથી આપણા સિબિલ સ્કોરને અસર નહીં થાય. છઠ્ઠું, સિબિલ સ્કોર રેગ્યુલરલી ચેક કરવાનો. સિબિલ સ્કોર ચેક કરવા માટે સિબિલની જ વેબસાઇટ છે જે સ્ક્રીન ઉપર દેખાય છે, જે મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી છે. એમાં જઈને આપણે ફ્રી ઓફ કોસ્ટ સિબિલ સ્કોર ચેક કરી શકીએ છીએ. આનાથી શું થશે કે માની લો આપણી કોઈ જૂની લોન છે, જે લોનની આપણે ભરપાઈ કરી દીધી છે કે પછી એ લોન આપણે સેટલ કરેલી છે કે યાર એમાં માની લો 10,000 રૂપિયા બાકી હતા, આપણે કીધું યાર 9,000 લઈ લે, 1,000 જતા કર. એ 1,000 ભલે રૂબરૂ આપણી સામે જતા કર્યા છે પણ સિબિલ સ્કોરમાં દેખાશે કે આ લોન સેટલ થયેલી છે. એટલે 1,000 રૂપિયા કે 50 રૂપિયા બી બાકી હશે ને તો લોન સેટલ્ડ દેખાશે, એટલે સિબિલ સ્કોર બગડશે. સિબિલ રિપોર્ટ જો રેગ્યુલરલી ચેક કરીશું તો દેખાશે એમાં કે આપણે કેટલી લોન સેટલ કરેલી છે, જેનાથી આપણે એ બેંક કે NBFC માં જઈને લોન સેટલ કરેલી છે ને એ વાળી એન્ટ્રી કઢાવી શકીએ, જેટલું પેમેન્ટ આઉટસ્ટેન્ડિંગ હોય પૂરું કરીને. આનાથી આપણો સિબિલ સ્કોર સુધરશે. અને આ 6 પોઈન્ટ જો 3-4 મહિના માટે આપણે ધ્યાનમાં રાખીશું ને તો પછી આપણો સિબિલ સ્કોર ઓટોમેટિકલી વધવા મળશે, જેનાથી આપણે જે નવી લોન લેવી છે એ લોનમાં ઓછા વ્યાજ દરે લોન મળશે અને એટલા આપણા પૈસા બચશે. આ વિડીયોની માહિતી ખૂબ જ જરૂરી છે એવા વ્યક્તિઓ માટે જે વ્યક્તિઓ ફ્યુચરમાં લોન લેવાનું ઈચ્છે છે. તો આ માહિતી દરેક વ્યક્તિ સુધી શેર કરજો અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV ગુજરાતી.com પર. આપણે ફરી મળીશું.